हेलो फ्रेंड्स, सीतल्स रेसिपी में आपनु स्वागत छे। हूँ छू सीतल। आज आप बनावीशू डिलिशियस अने झड़पी बनी जाए तेवी पौवा कटलेट। तो चलो रेसिपी स्टार्ट करिए। पौवानी कटलेट बनावा माटेनी सामग्री जोई लईए। एक कप पौवा लीधा छे, तमे अहीं कोईपण पौवा लई शको छो। आदू मरचानी पेस्ट लेशुं बे चमची जेटली। बे नंग बटेटाने बाफीने मेश करी लीधा छे। ब्रेड क्रम्स लेशुं, अहीं तमे टोस्टनो भूको पण लई शको छो। त्रण चमची कॉर्नफ्लोर लेशुं, कॉर्नफ्लोरनी जग्याए तमे टपकीर अथवा तो मेंदो पण लई शको छो। बाकी रूटीन मसाला लेशुं। सौथी पहेला आपणे बाउलनी अंदर પૌવાને લઈ લેશું। પૌવાને એક મિનિટ માટે આપણે પલાળી દેશું। એક ગ્લાસ જેટલું પાણી નાખીને પલાળી દેવાના છે। એક મિનિટ જેવું થઈ ગયું છે, પૌવા સરસ પલળી ગયા છે। આ રીતે આપણે એક સ્ટેનર લેશું, તેની અંદર પૌવાને લઈ લેશું। આજ રીતે આપણે 2-3 વખત પાણીથી વોશ કરી નાખશું। પૌવાને 2-3 વખત વોશ કરી લીધા છે। હવે આપણે આ જ રીતે બધું પાણી નીકળી જાય પૌવામાંથી ત્યાં સુધી રહેવા દેશું। પૌવામાંથી બધું પાણી નીકળી ગયું છે, તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ કોરા થઈ ગયા છે। બાઉલ માં લઈ લેશું। આ પૌવાને આપણે હાથથી સરસ રીતે મસળી લેવાના છે। પૌવાને બાઉલ માં સરસ રીતે મસળી લીધા છે। હવે આપણે જે બાફીને મેશ કરેલું બટાટું છે એ લેશું। હવે તેની અંદર આપણે આદુ મરચાની પેસ્ટ લેશું। હવે આપણે મસાલા કરશું। સૌથી પહેલા મીઠું લેશું સ્વાદ અનુસાર। ગરમ મસાલો લેશું। અડધી ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે। લાલ મરચું પાવડર લેશું 5 ચમચી જેટલું। ધાણા જીરું પાવડર લેશું 1/2 ચમચી। મરી પાવડર લેશું 5 ચમચી જેટલો। તમે જો વધારે તીખાશ પસંદ હોય તો તમે વધારે નાખી શકો છો। આપણે અહીંયા ચાટ મસાલો લેશું 1 ચમચી। એક નાની ચમચી ચાટ મસાલો લીધો છે। આ બધી વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। મસાલો બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે। કટલેટ બનાવવા માટેનું મિશ્રણ છે રેડી છે। અહીંયા હું આ રીતે અલગ અલગ શેપ આવે છે તે એમાં હું બનાવીશ। તમે આ રીતે ગોળ પણ બનાવી શકો છો, લંબગોળ પણ બનાવી શકો છો। આ રીતે શેપ આપીને પણ બનાવી શકો છો। થોડું મિશ્રણ લઈ અંદર રાખી દેશું। આ રીતે પ્રેસ કરીને આ રીતે હાર્ટ શેપમાં બનાવેલું છે। બધી કટલેટ બનાવીને રેડી કરી લેશું। બધી કટલેટ વળાઈને રેડી છે। હવે આપણે કોર્નફ્લોર લીધો છે, તેની અંદર થોડું પાણી એડ કરશું, તેની સ્લરી બનાવશું। કોર્નફ્લોરની સ્લરી છે રેડી છે।
આ રીતની આપણે એકદમ પતલી જોઈ છે. સૌથી પહેલાં આપણે કટલેટને આપણે કોર્નફ્લોરની સ્લરીની અંદર ડીપ કરશું. ત્યારબાદ આપણે બ્રેડ ક્રમ્સ લીધું છે તેની અંદર આપણે કોટ કરશું. તેનાથી આ રીતે બધી કટલેટને કોટ કરી લેશું. બધી કટલેટ કોટ થઈ ગઈ છે. હવે આપણે તેને તળી લેશું. તેલને ગરમ થવા માટે મૂકી દીધું હતું. હવે આપણે કટલેટને તળી લેશું. ગેસની ફ્લેમ સ્લો જ રાખશું. કટલેટને મીડિયમ ફ્લેમ પર આપણે તળાવવા દેશું. આપણે તેને અડસું નહીં. થોડી થઈ જાય પછી આ રીતે ફોકની મદદથી તેને પલટાવી દેશું. આ રીતે આપણે ફોકની મદદથી ટર્ન કરશું. બીજી સાઈડ પણ તળાવવા દઈએ. કટલેટ છે તળાઈને રેડી છે. પ્લેટની અંદર લઈ લેશું. જ્યારે પણ કટલેટ તળીએ ત્યારે એકદમ તેલ આવી જાય, ફૂલ તેલ આવે પછી જ આપણે તળશું. આ જ રીતે બીજી કટલેટ પણ તળી લેશું. તો રેડી છે એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જાય તેવી પૌવા કટલેટ. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ 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 લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.